રાજ્યની અંદર અત્યારે 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે. એમાં આજે 25 ઓગસ્ટને વાત કરવા જઈએ તો આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતું હતું એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે. અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી, આજે વહેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે. આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ડિપ્રેશન છે એ હવે આજે 25 ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે, સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે. ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે. એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે ગુજરાત રીજનના તમામ વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિભારે વરસાદો છે આવનારા 24 કલાકની અંદર નોંધાઈ શકે છે. જોકે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો એવા છે જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર આપ જોવા જઈએ તો આવનારા 24 કલાકની અંદર 5 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે એમ સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર પણ નજીક આવશે, એટલે સૌરાષ્ટ્રમાં પણ આવનારા દિવસની અંદર અતિ તીવ્રતા સાથે અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ સંપૂર્ણપણે આપણી ઉપરથી પસાર થશે, એટલે જે વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડે ત્યાં લગભગ 15 ઇંચ આસપાસ અથવા તો અમુક વિસ્તારની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે. અત્યારે આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશન બની છે અને હજી પણ આ વધારે સ્ટ્રોંગ બનવાની છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે, જેને કારણે અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે, એટલે વરસાદ પડતા હશે એ વિસ્તારોની અંદર ખૂબ પ્રમાણમાં ગાજવીજ જોવા મળશે અને પવનની સ્પીડ છે ઓગસ્ટ મહિનામાં વરસાદ દરમિયાન નોર્મલી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે, પણ આ સિસ્ટમ એટલી મજબૂત છે જેને કારણે પવનની સ્પીડ વધી અને 30 થી 35 કિલોમીટરની ઝડપ થઈ જશે અને અમુક વિસ્તારની અંદર 35 કિલોમીટર કરતા પણ વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. એટલે આવનારા જે 3 દિવસ છે જેમાં આજે 25, 26 અને 27 ઓગસ્ટ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને આ જે વરસાદની સિસ્ટમની અંદર જોવા જઈએ તો કોઈ પણ વિસ્તારો છે એમાં કોઈ પણ જિલ્લાઓ છે બાકાત રહેવાના નથી. આ સાર્વત્રિક રાઉન્ડ છે, 30 ઓગસ્ટ સુધીમાં લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે. જે વિસ્તારોમાં ઘણા સમયથી વરસાદ ન હતો, વરસાદથી વંચિત હતા એવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદ પડવાની શક્યતાઓ છે. કુવા બોર છલકાઈ જાય, ડેમની અંદર નવા પાણી આવે આવા વરસાદોની પણ શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને અત્યાર સુધી જે નબળા રહ્યા છે પ્રોપર રાજકોટ હોય, જસદણ, વિછીયા, પાળિયાદ, બોટાદ જિલ્લો હોય, મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે જ્યાં 2024ના ચોમાસા દરમિયાન વરસાદની માત્રા ઓછી હતી એમાં પણ ધોધમાર વરસાદ આ રાઉન્ડ દરમિયાન પડી શકે છે અને સૌથી મોટો 2024નો સૌથી શક્તિશાળી આ રાઉન્ડ છે એ માનવામાં આવી રહ્યો છે. આ રાઉન્ડની અંદર સાર્વત્રિક રીતે આજથી લઈને 25, 26 અને 27 તારીખ એમ 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે અને 28, 29 અને 30 ઓગસ્ટ એમ જે 3 દિવસ છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ.